ખીજ જેની ખટકે નહીં જેને રુદીએ મીઠી રીજ એવી મઢડાવાળી માતની આવી સોનલ બીજ આવી અનેક પંક્તિઓ ચર્જો અને માતાજીના ગીતો ચારણ સમાજના આધ્યા દેવી આઈ સોનલ માતાજી માટે શક્તિ પુત્ર ચારણ દ્વારા ઉક્ત કરવામાં આવેલ છે સમગ્ર ચારણ સમાજ માટે આઈ સોનલબાઈ માતાજીએ સમાજ જાગૃતતા માટેના અનેક સેવા કાર્યો હાથ ધર્યા હતા સમાજમાં વ્યસન મુક્તિ અને વકરી રહેલા અન્ય દૂષણોને દૂર કરવા તેમજ શિક્ષણ સહિતના સત્કાર્યો સમાજમાં થાય અને સમાજ એક સંપ રહે તે માટે સોનલમાં વસવાટ કરતા ચારણોના નેસડાઓ ગામો અને સંમેલનોમાં માતાજી અચૂકપણે પહોંચી અને આશીર્વચનોમાં સમાજને જીવન જીવવા માટેની રાહ ચિંતતા હતા માતાજીએ ગણ્યું ગણી ના સકાય એટલા સેવા કાર્યો ચારણ સમાજ માટે કરી અને ભેખ ધારણ કર્યો હતો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તથા દેશ વિદેશમાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા માતાજીની સોનલ બીચનું મહત્વ અનેરું રહ્યું છે માતાજીનું મુખ્ય મંદિર જુનાગઢ નજીક આવેલ મઢડા ગામે જ્યાં આય સોનલ માતાજીના બહેન પૂજ્ય બનુમાં જેમની ઉંમર ત્રાણું વર્ષની છે આજે પણ અહીં માતાજીનું સાક્ષાત સ્વરૂપ હયાત છે સોનલ બીજના દિવસે સમસ્ત ચારણ સમાજ દ્વારા કરી ભજન ભોજન અને ભક્તિ સમા ધર્મોત્સવમાં માતાજીના આશીર્વાદ મેળવે છે આમ જ્યાં જ્યાં ચારણ સમાજ વસે છે ત્યાં માતાજીની સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે જ્યારે ખંભાળિયા જડેશ્વર રોડ પર આવેલ આઈ સોનલધામ ખાતે માતાજીના છન્નુમા જન્મોત્સવની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા જે બાદ સ્વાગત આરતી અને સમૂહ ભોજન ચારણ સમાજ તથા અઢારે વરણના લોકોએ લાભ લીધો હતો બપોરે ચારણ સમાજની પરંપરાગત ચારણી રમત ટ્રેડિશનલ પહેરવેશમાં યોજાઈ હતી સોનલ બીજના પ્રસંગે લોક ડાયરો પણ યોજાશે જામ ખંભાળિયા મુકામે ગઢવી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજી સોનબાઈનો છન્નુમાં જન્મદિવસની ઉજવણી કરી કરવા જઈ રહ્યા છે ત્યારે સતત ત્રીસમા વર્ષે ચારણ ગઢવી સમાજ દ્વારા ખંભાળિયામાં માતાજી સોનબાઈનો જન્મોત્સવ છે એનો ચારણ ગઢવી સમાજ આજ સવારથી અમે ઉજવણીમાં સહભાગી થયા છીએ આ સોનલ બીજમાં સવારના વહેલી સવારે સાડા જોધપુર ગેટથી એક વિશાળ ચારણ સમાજના બધાય લોકોની હાજરીમાં શોભાયાત્રા નીકળે છે સવારે અહીંયા અગિયાર વાગે માતાજીના મંદિરે પહોંચી અને એક આરતી સ્વરૂપે માતાજીના આશીર્વાદ લઈ અને બધા સમૂહ ભોજન લઈએ છીએ બપોરના ચાર વાગે અમે પરંપરાગત જે ચારણી અમારી રમતો છે એ રમીએ છીએ અને સાંજના ધર્મમય વાતાવરણ જે કે સંતવાણી એનો કાર્યક્રમ કરીએ છીએ આખા આ સોનલ બીજની વિશેષતા એ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી જ્યારથી આ અહીંયા ખંભાળિયામાં સોનલ બીજ ઉજવાય છે ત્યારે ગઢવી સમાજના કોઈને કોઈ તારલાવ છે એ આ સમૂહ ભોજનની પ્રસાદીનો એક દાતા તરીકે ઉભરી આવે છે આ વર્ષે પણ એવા જ એક દાતાશ્રી દુલ્લાભાઈ વાલાભાઈ ગંઠ છે જેઓ આ વર્ષની સોનલ બીજના દાતાશ્રી છે આ સોનલ બીજની એક વિશેષતા એ કહી તો બધાય ગઢવી સમાજની પણ બીજી ઇતર સમાજો પણ છે એ માતાજીના જે આખો પ્રોગ્રામ છે સવારથી અને બીજે દિવસે સવાર સુધીનો છે એમાં સહભાગી થાય છે અને ખાસ કરીને ગઢવી સમાજ છે જે દેવભૂમિ દ્વારકા અને જામનગરનો એ આખા પોગ્રામમાં સવારથી છે બીજે દિવસે સવાર સુધી પોગ્રામમાં હાજર રહી અને માતાજીના જે ઉમદા આદર્શો છે વિચારો છે એને અનુસરે છે અને એ માતાજીના ઉમદા આદર્શો અને વિચારોને લઈ અને ભવિષ્યમાં પણ સારા જીવન માટેની જે માતાજી પ્રેરણા દઈ ગયા છે એને જીવનમાં ઉતારે છે આ પ્રોગ્રામમાં બધાય એકદમ એવી રીતના જોડાય છે કે જેનાથી ચારણ સમાજની એકતા છે એ વધારે વધારે મજબૂત થઈ અને એક સંદેશો આપે છે બીજા સમાજોને આ એક અમારા ગઢવી સમાજની એક વિશેષતા કંઈ તો વિશેષતા અને અમારી એક સીધી કંઈ તો સીધી છે એને અમે બધાએ બિરદાવીએ છીએ જામખંભાળીયા મુકામે ચારણ ગઢવી સમાજ દ્વારા હેમા સોનલનો જન્મદિવસ જેને આજે છન્નુમો વર્ષના મંગલ વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ખંભાડિયા ગઢવી સમાજ દ્વારા સતત ત્રીસ વર્ષથી અહીંયા માતાજી સોનલનું મંદિર મહિના પછી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે આ જન્મદિવસની ઉજવણી એક વિશેષ અને પ્રેરકરૂપ એટલે છે કે સમસ્ત દેવભૂમિ દ્વારકા અને હાલારના ચારણ સમાજના લગભગ દસથી પંદર હજાર લોકો અહીંયા ભેગા થઈ અને માતાજીની ઉજવણીમાં ભાગ લઈએ છે અહીંયા વહેલી સવારે સાડા સાત વાગે માતાજીની એક અમે શોભાયાત્રા કાઢીએ છીએ ગઢવી સમાજ દ્વારા એ શોભાયાત્રા છે એ માતાજીના રાસ કીર્તન અને પરંપરાગત ચારણી રમત સાથે અહીં અગિયાર વાગે સોનલ મંદિરે આવે છે ત્યાં માતાજીની આરતી કરી અને ભોજનની પ્રસાદી રાખવામાં આવે છે બપોર પછી ચાર વાગે ચારણી જે પરંપરાગત જે અમારી રમતો છે એ અમે રમીએ છીએ અને સાંજના મંગલમય ધર્મમય વાતાવરણમાં સંતવાણીનો પ્રોગ્રામ આપવામાં આવે છે અને માતાજીના જે આદેશો છે અને જે વિચારો છે એ વર્ષો સુધી એમને જળવાઈ રહ્યા અને ચારણ સમાજમાં અને બીજા સમાજમાં માતાજીના વિચારો છે પ્રેરક બની અને એ વિચારોથી બધાના જીવનમાં એક મંગલમય ઉજાસ આવે એવી માતાજીની જે ઈચ્છા હતી એને ઉજાગર કરવા અમે ચારણ સમાજ છે એ દર વર્ષે અહીંયા સોનલ બીજ ઉજવીએ છીએ આ આખી સોનલ બીજનો એક વિશેષતા કહીએ તો એ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે અમે સોનલ બીજ ઉજવી રહ્યા છીએ તેમાં દર વર્ષે એક ગઢવી સમાજના એક દાતાશ્રી છે એ સમગ્ર ભોજનનો આખો ખર્ચ ઉઠાવે છે અને આ વર્ષે પણ એવા જ રીતના એક વિરલા તારલા અમારા ગઢવી સમાજના દુલ્લાભાઈ ગંઠ છે તેઓ આ સોનલ બીજનો ખર્ચ ઉઠાવી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમમાં ખંભાળિયાની બીજી જે ઇતર છે તે પણ એક ધર્મભાઈ પ્રોગ્રામમાં એવી રીતના જોડાય છે અને માતાજીના આશીર્વાદ લઈ અને આખા કાર્યક્રમમાં સહભાગી બને છે આ કાર્યક્રમ છે એમાં આખા સૌરાષ્ટ્રના કહીએ તો આખા સૌરાષ્ટ્રના ગઢવી સમાજના બધે ગામે ગામથી લોકો જે સવારના બાલ અબાલ બધાય છે સવારના આવી અને છેદ બીજે દિવસે સવારના વિખૂટા પડે છે અને આખો જે ગઢવી સમાજનો એકતાનો જે કંઈ એ પાયો છે એમાં બધા સહભાગી થાય છે